નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે ધોરણ 7માં 7મો પાઠ જીવન કથા જોઈ ગયા અને એની જે ટૂંકમાં માહિતી હતી એ માહિતી મેં તમને ગઈકાલે આપી હતી. એમાં જે આ જીવન કથા પાઠનો જે પ્રકાર હતો આત્મકથા ખંડ, તો આત્મકથા ખંડ એટલે શું કે કોઈ એક વ્યક્તિ પોતે પોતાના જ જીવન વિશે કોઈ એક પ્રસંગ કે ઘટના લખે તો તેને હિંતા એટલે અધમતા અથવા હલ.
હવે આમાં રૂઢિપ્રયોગ છે ઉમેદ વર ન આવે તો આશા સફળ ન થવી સાત જામી તો પ્રતિષ્ઠા ઊભી થવી એક ના બે ન થવું તો પોતાની વાત પર મક્કમ રહેવું અને સડક થઈ જવું તો આશ્ચર્ય મૂળ થઈ જવું અને નામ લજવું તો અકીર્તિ અપાવવી હવે અહીં વિકલ્પો જે છે વિકાસથી દત્તુને કોલેજમાં ભણવા ન મોકલવાનું વિચારતા હતા કેમ એનું કારણ શું છે કે દત્તુના બધા ભાઈઓ કોલેજમાં નિષ્ફળ રહ્યા હતા માટે જીવન સાથે પાઠમાંના વિચાર શૃંખલા શબ્દનો અર્થ શું છે તો વિચારોની ક્રમિકતા કાકા સાહેબને બાળપણમાં કુટુંબીજનો કયા નામ બોલાવતા હતા તો દત્તુના નામે લેખકને આખીરાત ગાડીમાં ઊંઘ ન આવવાનું કારણ કયું હતું તો કહે છે કે તેમને પસ્તાવો થયો